નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 3ની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો પાઠ્યપુસ્તકનો વિડીયો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો પાઠ 3, તમે કેટલું ઉચકી શકો. હવે એની અંદર આપણને નવો ટોપિક આવે છે, ભારે અથવા હલકું. હવે નીચે આપણને સમજૂતી આપી છે કે હલકી વસ્તુ સહેલાઈથી ઊંચકી કે ખસેડી શકાય, જ્યારે ભારે વસ્તુ ઊંચકવા કે ખસેડવા માટે તાકાત લગાવવી પડે. હવે નીચે આપણને ચિત્ર આપ્યા છે, બે, એક ભારે વસ્તુનું ચિત્ર છે અને એક હલકી વસ્તુનું ચિત્ર છે. તો ભારે વસ્તુ ઊંચકવામાં આપણને તાકાતની જરૂર પડે, જ્યારે હલકી વસ્તુ આપણાથી સહેલાઈથી ઊંચકી શકે. એવી જ રીતે સિંહ અને ઉંદરનું ચિત્ર આપ્યું છે. તો સિંહ ભારે છે, જ્યારે ઉંદર હલકો છે. હવે આ ચિત્ર ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલી વસ્તુઓમાંથી ભારે વસ્તુ પર ચોરસ કરો. હવે નીચે આપણને ઘણી ભારે વસ્તુઓ આપેલી છે. બે વસ્તુમાંથી જે વસ્તુ ભારે હોય તેના ઉપર આપણે ચોરસની નિશાની કરીશું. હવે એક દેવાસળીની સળીનું બોક્સ આપેલું છે અને એક આપણને ગેસનું ચિત્ર એટલે કે પ્રાઇમસનું ચિત્ર આપેલું છે. તો બાકસની પેટી કરતાં પ્રાઇમસ ભારે હોય તો આપણે એના ઉપર બોક્સ કરીશું. હવે એ જ રીતે બાજુમાં એક દડો અને એક ચોકલેટનું ચિત્ર આપેલું છે. તો ચોકલેટ કરતાં દડો છે તે ભારે હોય તો આપણે દડા ઉપર ચોરસની નિશાની કરીશું. એવી જ રીતે આપણે નીચે જોઈશું. બીજી લાઇનમાં એક ચાવી અને એક તાળાનું ચિત્ર આપેલું છે. તો ચાવી કરતાં તાળું ભારે હોય તો આપણે તાળાની ઉપર બોક્સ દોરીશું. એવી જ રીતે બાજુમાં એક હાથી અને એક કૂતરાનું ચિત્ર આપણને આપેલું છે. તો કૂતરા કરતાં હાથી ભારે હોય તો આપણે હાથી ઉપર ચોરસ દોરી લઈશું. એવી જ રીતે નીચે આપણને એક વિમાન અને એક કારનું ચિત્ર આપેલું છે. તો કાર કરતાં વિમાન ભારે હોય તો વિમાન ઉપર આપણે ચોરસ દોરીશું. પછી બાજુમાં આપણને એક ટ્રેન અને એક રિક્ષાનું ચિત્ર આપેલું છે. તો રિક્ષા કરતાં ટ્રેન ભારે હોય તો આપણે ટ્રેન ઉપર ચોરસ દોરીશું. હવે આપણે આગળનું પેજ જોઈશું. તો પેજ નંબર 22, એની અંદર નવો ટોપિક આવે છે, કોણ કોનાથી ભારે. હવે એની અંદર પ્રશ્ન નંબર 2, આપેલી વસ્તુઓની સરખામણી કરી ખાલી જગ્યા પૂરો. હવે એની અંદર પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતાં ભારે છે. હવે એની બાજુમાં આપણને બે ચિત્ર દોરેલા છે, એક હથોડીનું ચિત્ર છે અને એક ક્લિપનું ચિત્ર છે. તો ક્લિપ હલકી હોય અને હથોડી ભારે હોય તો હથોડી કરતાં હલકું કોણ હોય? તો કે ક્લિપ. તો આપણે ખાલી જગ્યા પૂરીશું. તો કે હથોડી એ ક્લિપ કરતાં ભારે છે. પહેલી ખાલી જગ્યામાં હથોડી અને બીજીમાં ક્લિપ લખીશું. હવે જોઈએ નીચે બીજી ખાલી જગ્યા. ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતાં હલકું છે. હવે પહેલું ચિત્ર આપણને કુંડાનું આપેલું છે અને બીજું ચિત્ર આપણને ફૂલનું આપેલું છે. તો આ બંનેમાંથી ભારે કોણ હોય? તો કે કુંડું. અને હલકું કોણ હોય? તો કે ફૂલ. તો આપણે ખાલી જગ્યામાં શું પૂરશું? તો કે ફૂલ એ કુંડા કરતાં હલકું છે. હવે આપણને છેલ્લે ખાલી જગ્યામાં એમ કીધું કે હલકું કોણ છે? તો કે ફૂલ હોય એ હલકું છે અને કુંડું હોય એ ભારે છે. તો ફૂલ એ કુંડા કરતાં હલકું છે. તો પહેલી ખાલી જગ્યામાં આપણે ફૂલ અને બીજીમાં આપણે કુંડું લખીશું. હવે એવી જ રીતે નીચે જોઈશું. ખાલી જગ્યા ત્રીજી, ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતાં ભારે છે. હવે પહેલું ચિત્ર આપણને બતકનું આપ્યું છે અને બીજું ચિત્ર હાથીનું આપ્યું છે. તો હાથી ભારે હોય અને બતક હલકી હોય તો આપણે ખાલી જગ્યામાં લખશું, હાથી એ બતક કરતાં ભારે છે. હવે ભારે કોણ છે? તો કે હાથી. કોના કરતાં? તો કે બતક કરતાં. તો પહેલી ખાલી જગ્યામાં હાથી અને બીજીમાં બતક લખીશું. હવે એવી જ રીતે આગળ જોઈએ. ખાલી જગ્યા ચોથી, ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતાં હલકું છે. હવે આપણને બાજુમાં એક સફરજનનું ચિત્ર અને બીજું પાનનું ચિત્ર આપેલું છે. તો સફરજન કેવું હોય પાન કરતાં? તો કે ભારે હોય અને પાન હલકું હોય. આપણે ખાલી જગ્યામાં પૂરીશું, પાન એ સફરજન કરતાં હલકું છે. એટલે પાન કરતાં સફરજન કેવું હોય? તો કે ભારે હોય. પાન કેવું હોય? તો કે હલકું. તો પહેલી ખાલી જગ્યામાં પાન અને બીજીમાં આપણે સફરજન લખીશું. એવી જ રીતે નીચે હવે પ્રશ્ન નંબર 3, જમણી બાજુ કેતુલ અને ડાબી બાજુ મીરા બેઠી છે. તો ચિત્ર પરથી જણાવો કે કોણ ભારે છે. હવે આપણને એક
ચિત્ર આપેલું છે. ચિત્રમાં એક બાજુ કેતુલ નામનો છોકરો બેઠો છે અને એક બાજુ મીરા નામની છોકરી બેઠી છે. તો આ બંનેમાંથી ભારે કોણ છે? તો કે જી બાજુ નમે ચીચુઓ, તે આપણને કેવું કહેવાય? તો કે વજનવાળી વસ્તુ કહેવાય. તો કોના તરફ નમે છે? તો કે મીરા તરફ. તો કોણ ભારે આવશે? તો કે મીરા. હવે એવી જ રીતે આપણે પેજ નંબર 22 પૂરું કર્યું. હવે આપણે આગળ જોઈશું પેજ નંબર 23. એની અંદર નવો પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 4. નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે સાચાની અને ખોટું હોય તો તેની સામે ખોટાની નિશાની કરો. હવે એની અંદર પહેલું વાક્ય, પેન્સિલ કરતાં ચોપડીઓ ભારે હોય છે, સાચું કે ખોટું? હવે આપણે જોઈએ જ છીએ કે પેન્સિલ હોય એ હળવી હોય અને ચોપડી હોય એ ભારે હોય, તો આ વિધાન કેવું છે? તો કે સાચું છે. તો આપણે સામે સાચાની નિશાની કરીશું. હવે આપણે નીચે જઈશું વિધાન બીજું, સાયકલ કરતાં સ્કૂટર ભારે હોય છે. એટલે સાયકલ કેવી હોય? તો કે હલકી હોય. અને સ્કૂટર કેવું હોય? તો કે ભારે હોય. તો આ વિધાન કેવું છે? તો કે સાચું છે. તો આપણે સામે કરીશું સાચાની નિશાની. હવે એવી જ રીતે નીચે જોઈએ વિધાન નંબર 3, રેતી ભરેલા વાસણમાં પાણી ઉમેરતા તેનો ભાર ઘટે છે. એટલે શું કીધું? કે રેતી ભરેલું વાસણ હોય એમાં આપણે પાણી નાખીએ, વજન વધે કે ઘટે? તો કે વજન વધે, ઘટે નહીં. તો આ વિધાન કેવું છે? તો કે ખોટું છે. તો આપણે સામે કરીશું ખોટાની નિશાની. હવે નીચે જોઈશું પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં જવાબ લખો. હવે એની અંદર નીચે જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કઈ વસ્તુ સૌથી ભારે છે? હવે નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે, અ રબર, બ પેન, ક પેન્સિલ અને ડ કંપાસ બોક્સ. હવે જ આ 4માંથી કઈ વસ્તુ સૌથી ભારે હોય? તો આપણે બધી વસ્તુને આપણે ઓળખી જ છીએ કે રબર, પેન, પેન્સિલ કે કંપાસ બોક્સ, બધાથી વધારે વજન કોનો હોય? તો કે કંપાસ બોક્સનો. તો જવાબમાં આવશે ડ. તો આપણે ચોરસની અંદર શું લખીશું? તો કે ડગલાનો ડ. હવે પ્રશ્ન નંબર 2, કાર કઈ વસ્તુ કરતાં ભારે છે? હવે આપણને શું કીધું? કાર કરતાં કઈ વસ્તુ ભારે હોય? તો અમાં સાયકલ, બમાં ટ્રક, કમાં સ્કૂટર અને ડમાં રિક્ષા. હવે 4માંથી કાર કરતાં કઈ વસ્તુ વજનવાળી હોય? સાયકલ હોય, ટ્રક હોય, સ્કૂટર હોય કે રિક્ષા હોય? તો કોણ આવશે? તો કે ટ્રક. તો આપણે શું જવાબ લખીશું ચોરસમાં? બ. હવે નીચે જોઈએ પ્રશ્ન નંબર 3. તમારી ચોપડી કરતાં શું હલકું છે? હવે તમારી બુક હોય એના કરતાં હલકું શું હોય? તો નીચે 4 ઓપ્શન છે, અ વૃક્ષનું પાંદડું, બ ટેબલ, ક બારણું અને ડ ઈટ. તો બધાથી હલકું કોણ આવે? તો કે વૃક્ષનું પાંદડું. તો આપણે જવાબમાં લખીશું અ. હવે એવી જ રીતે નીચે આવે છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલી વસ્તુઓ ઓળખો, તેમના નામ લખો અને હલકી વસ્તુઓ પર રાઉન્ડ કરો. હવે નીચે આપણને ચિત્ર આપેલા છે, ચિત્રમાં જે વસ્તુ હલકી હોય એના ઉપર રાઉન્ડ કરવાના છે અને નીચે એના નામ લખવાના છે. તો પહેલું ચિત્ર સાયકલ, તો આપણે નીચે લખીશું સાઈકલ. હવે બીજું ચિત્ર પેન, તો નીચે લખીશું પેન. હવે બંનેમાંથી હલકું કોણ છે? તો કે બોલ પેન. તો બોલ પેન ઉપર આપણે રાઉન્ડ દોરીશું. હવે બાજુમાં પહેલું ચિત્ર આપ્યું છે પી છું, તો આપણે નીચે લખીશું પી છું. હવે બીજું ચિત્ર લાકડું, તો નીચે લખી લેશું બોક્સમાં લાકડું. હવે બંનેમાંથી હલકું કોણ છે? તો કે પીછું, તો પીછા ઉપર આપણે રાઉન્ડ દોરીશું. હવે નીચે જોઈશું, એક ટ્રાવેલિંગ બેગ આપેલી છે અને એક પાકીટ આપેલું છે. તો પહેલે બોક્સની નીચે આપણે ટ્રાવેલિંગ બેગ અને બીજા બોક્સની નીચે આપણે પાકીટ લખીશું. તો બંનેમાંથી હલકું કોણ છે? તો કે પાકીટ. તો આપણે પાકીટ ઉપર રાઉન્ડ દોરી લેશું. હવે બાજુમાં બ્રેડ, તો આપણે બ્રેડની નીચે બ્રેડ લખીશું. અને બીજું ચિત્ર પથ્થર, તો નીચે લખીશું પથ્થર. હવે બંનેમાંથી હલકું કોણ? તો કે બ્રેડ. તો આપણે બ્રેડ ઉપર રાઉન્ડ દોરી લઈશું. હવે આપણે આગળ જોઈશું પેજ નંબર 24. એની અંદર નવો ટોપિક આવે છે, કોણ શું ઉચકી શકશે? હવે નીચે આપણને ચિત્ર આપેલું છે, એ ચિત્ર ઉપરથી આપણને પ્રશ્નોના જવાબ આપેલા છે. ચિત્રમાં આપણને જુદી જુદી વસ્તુઓ આપેલી છે, હલકી અને ભારે, એના ઉપર આપણને નીચે માહિતી આપેલી છે. તો આપણે જોઈ લઈએ, રીટા 8 વર્ષની છે, તે તેના મમ્મી સાથે કરિયાણાની દુકાને જરૂરી સામાન ખરીદવા આવી છે. તેમણે 1 કિલો ઘી, 5 કિલો લોટ, 2 કિલો ખાંડ, 4 કિલો ચોખા, 1 કિલો મીઠું અને 2 કિલો દાળ ખરીદ્યા છે. તમે કહી શકશો કે રીટા આમાંથી કઈ કઈ વસ્તુઓ ઉચકી શકશે? રીટા કેટલા વર્ષની છે? તો કે 8 વર્ષની. તો હવે એના મમ્મીએ કરિયાણાની દુકાનેથી ઘણી બધી વસ્તુઓ ખરીદી છે, તો એમાંથી કઈ કઈ વસ્તુ ખરીદી શકશે, ઉપાડી શકશે એ? હવે જોઈએ આપણે પહેલી લીટીમાં, રીટા 2 કિલો દાળ
के 2 કિલો ખાંડની બેગ ઉચકી શકે, કારણ કે તે નાની હોવાથી વજન ઉચકી શકશે નહીં. નાની છે એટલે 2 કિલો દાળ કા 2 કિલો ખાંડ ઉપાડી શકે, એનાથી વધુ ઉપાડી શકે નહીં. હવે બીજી લીટીમાં જોઈએ, જ્યારે તેના મમ્મી 5 કિલો લોટ 4 કિલો ચોખા એમ વધુ વજન ધરાવતી વસ્તુની થેલીઓ ઉચકી શકે, સાથે સાથે ખરીદેલ અન્ય કેટલીક થેલીઓ પણ ઉચકી શકશે. હવે શું કીધું, એના મમ્મી 5 કિલો લોટ 4 કિલો ચોખા અને અન્ય વધુ વજનવાળી વસ્તુઓ હોય તો એ ઉચકી શકશે, પણ રીટા નાની છે તેથી તે ઉચકી શકે નહીં. હવે જો રીટાના પપ્પા પણ સાથે આવ્યા હોત તો તેઓ કદાચ રીટાના મમ્મી કરતાં પણ વધુ વજનવાળી વસ્તુઓ ઉચકી શકશે. હવે જો રીટાની નાની બહેન આવી હોત તો તે કઈ વસ્તુ ઉચકી શકે? હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે રીટાની બેન નાની હોય અને તો એ આવી હોત ભેગી તો એ કઈ વસ્તુ ઉચકી શકે, તો નીચે એ પૂછે કે તે ફક્ત 1 કિલો મીઠાની થેલી જેવી સૌથી ઓછું વજન ધરાવતી થેલી જ ઉચકી શકે. હવે તો એ નાની હોય તો 1 જ કિલો વજન ઉપાડી શકે, કેમ કે વધારે વજન તે ઉપાડી શકે નહીં. હવે આપણે આગળ જોઈશું પેજ નંબર 25, એની અંદર નવો પ્રશ્ન આવે છે. પ્રશ્ન નંબર 7, કોણ શું ઉચકી શકે તે સમજી ચિત્રોને આધારે બંધ બેસતા જોડકા જોડો. હવે નીચે આપણને જોડકા આપેલા છે, એક કબૂતરનું ચિત્ર છે, પછી એક છોકરાનું ચિત્ર છે, એક હાથી છે, એક ગધેડાનું ચિત્ર, એક ઘોડાનું ચિત્ર અને એક છોકરીનું ચિત્ર આપેલું છે. હવે એની આધારે એને સામે બીજી ઘણી બધી વસ્તુઓ આપેલી છે. કઈ કઈ વસ્તુઓ આપેલી છે? તો કે મીઠાની ગુણ, ગાડું, એક ટ્રાવેલિંગ બેગ, એક સ્કૂલ બેગ, એક લાકડું, એક પીછું. હવે આપણે બંધ બેસતા ચિત્ર સાથે એને જોડકામાં જોડવાની છે. તો હવે પહેલું ચિત્ર આપણને પૂછે કબૂતર, તો કબૂતર શું ઉચકી શકે? તો કે પીછું. તો આપણે કબૂતરના ચિત્રને ક્યાં જોડવાનું આવશે? તો કબૂતરના ચિત્રને આપણે પીછા સાથે જોડીશું. હવે નીચે આપણને બીજું ચિત્ર છોકરાનું દેખાય છે, તો છોકરો શું ઉપાડી શકશે? આમાંથી કઈ વસ્તુ ઉચકી શકે? તો કે સ્કૂલ બેગ. છોકરો નાનો છે તેથી તે વધારાની વસ્તુ ઉચકી શકે નહીં, તો છોકરાને આપણે બેગ સાથે જોડી દઈશું. હવે એવું હાથીનું ચિત્ર, તો હાથી શું ઉપાડી શકે? તો કે હાથી વજનવાળી વસ્તુ ઉપાડી શકે, તો લાકડું વજનવાળું આપણને મોટું દેખાય છે, તો હાથી ઉપાડશે લાકડું, તો હાથીને આપણે લાકડા સાથે જોડી દઈશું. હવે એવો ગધેડો, તો ગધેડો કઈ કઈ વસ્તુ ઉચકે? તો કે તે વજનવાળી ગુણ ઉપાડી ઉપર ચડી શકે, તો ગુણનું ચિત્ર આપણને મીઠાણની ગુણનું દેખાય જ છે, તો ગધેડાને આપણે મીઠાણની ગુણ સાથે જોડી દઈશું. પછી એવું ઘોડો, ઘોડો કઈ વસ્તુ ઉપાડશે? તો કે ઘોડાની પાછળ ગાડું હોય, તો ઘોડાને આપણે ગાડા સાથે જોડી દઈશું. હવે છેલ્લે એવી છોકરી, છોકરી શું ઉપાડશે? તો કે ટ્રાવેલિંગ બેગ, તો એને આપણે ટ્રાવેલિંગ બેગ સાથે જોડી દઈશું. હવે આપણે જોઈશું પેજ નંબર 26, એની અંદર પ્રશ્ન નંબર 8, નીચે કેટલાક ચિત્રો આપેલા છે, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે આપેલા ચિત્રો વિશે લખો. નીચે આપણને એક ઉદાહરણ આપેલું છે. ચિત્રની અંદર એક બાજુ ત્રાજવાનું ચિત્ર આપેલ છે, એમાં એક બાજુ દાડમ છે, જ્યારે બીજી બાજુ ટેટી આપેલ છે. તો આપણે જોઈશું શું કીધું છે. તો કે આ ચિત્ર સાચું છે, કારણ કે ટેટી દાડમ કરતાં ભારે હોય માટે ત્રાજુ ટેટી તરફ નમે છે. હવે આ જ રીતે આપણે નીચેના ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે લખીશું. હવે તો બીજા ચિત્રના ત્રાજવામાં આપણને એક બાજુ બિલાડી છે, જ્યારે બીજી બાજુ ઉંદર છે. તો હવે ઉંદર બાજુ ત્રાજવું નમે છે, તો બિલાડી ભારે હોય કે ઉંદર ભારે હોય? તો કે ભારે બિલાડી હોય, પણ ત્રાજવું ઉંદર તરફ નમે છે, તેથી આ વિધાન કેવું આવે? તો કે ખોટું આવે. તો આપણે ચિત્રમાં બાજુમાં લીટીમાં આપેલ છે ખાલી જગ્યા તે પૂરીશું કે આ ચિત્ર ખોટું છે, કારણ કે બિલાડી કરતાં ઉંદર મૂકો હોય માટે ત્રાજવું ઉંદર તરફ નમે છે. આ વિધાન કેવું છે? તો કે ખોટું છે, કેમ કે બિલાડી કરતાં ઉંદર હલકો હોય એટલે ત્રાજવું ઉંદર તરફ નમે છે. હવે એવી જ રીતે નીચેનું ચિત્ર જોઈએ, તો એક બાજુ આપણને 5 લાડુ આપેલા છે અને બીજી બાજુ આપણને 4 લાડુ આપેલા છે. તો ત્રાજવું કઈ બાજુ નમે છે? તો કે 5 લાડુ બાજુ. તો આ વિધાન કેવું આવશે? તો કે સાચું આવશે. તો કે આ ચિત્ર સાચું છે, કારણ કે 5 લાડુ કરતાં 4 લાડુ કરતાં ભારે હોય. હવે 5 લાડુ હોય એનો વજન 4 લાડુ કરતાં વધારે હોય માટે ત્રાજવું 5 લાડુ તરફ નમે છે. તો આપણે પહેલી ખાલી જગ્યામાં સાચું, જ્યારે બીજી ખાલી જગ્યામાં 5,
लाडू पछी पीजी खाली जगह आ चार करता भारे होय अने छेली खाली जगह में आपणे लखशु माटे त्राजू पांच लाडू तरफ नो मे छे। हवे एवी ज रीते आपणे आगळनुं चित्र जोईए तो एक बाजू आपणने चीकू आपेलू छे अने बीजी बाजू आपणने अनानस आपेलू छे। चीकू नानू होय अने अनानस मोटू होय तो अनानसनुं वजन वधारे होय अने चीकूनो ओछो होय तो पण आपणने आमां खोटुं बतावुं छे। चीकू बाजू त्राजवुं नमेलुं देखाय छे तो आ વિધાન કેવું આવશે તો કે ખોટું છે। આ ચિત્ર ખોટું છે કારણ કે ચીકુ કરતા અનાનસ ભારે હોય માટે ત્રાજુ ચીકુ તરફ નમે છે। હવે એવી જ રીતે આપણે આગળના ચિત્રમાં જોઈશું। એક બાજુ આપણને તરબૂચ આપેલું છે અને બીજી બાજુ સફરજન આપેલું છે। હવે તરબૂચ મોટું હોય તેથી તે વજનવાળું હોય એટલે કે ભારે હોય અને સફરજન હલકું હોય તો આ વિધાન તરબૂચ તરફ જ ત્રાજુ નમે છે તો વિધાન કેવું આવશે તો કે સાચું છે। આ ચિત્ર સાચું છે કારણ કે તરબૂચ સફરજન કરતાં ભારે હોય માટે ત્રાજુ તરબૂચ તરફ નમે છે। હવે 26 પેજ નંબર આપણે પૂર્ણ કર્યું, હવે જોઈશું આપણે પેજ નંબર 27। તમે કેટલું ઉચકી શકો, હવે શું કીધું તમે કેટલું વજન ઉચકી શકો, પ્રશ્ન નંબર 9 આવે છે, વિચારો અને જવાબ આપો। એની અંદર પહેલો પ્રશ્ન, તમારા ડાબા હાથમાં પાણીનો એક ગ્લાસ છે, જમણા હાથમાં પાણી ભરેલી બોટલ છે, તો તમારો કયો હાથ જલ્દી થાકી જશે શા માટે? હવે એક ગ્લાસમાં હાથમાં આપણને પાણીનો ગ્લાસ ભરેલો છે અને બીજા હાથમાં આપણને પાણીની બોટલ ભરેલી છે, તો કયો હાથ જલ્દી થાકી જાય? પાણીની બોટલવાળો થાકી જાય કે ગ્લાસવાળો થાકી જાય? તો આપણને ખબર જ છે કે પાણીની બોટલનું વજન વધારે હોય, તો પાણીની બોટલ કઈ હાથમાં છે તો કે જમણા હાથમાં, તો આપણે જવાબમાં લખીશું જમણા હાથમાં પાણીની બોટલ હોવાથી તે હાથ જલ્દી થાકી જશે, જવાબ કયો આવ્યો તો કે જમણા હાથવાળો। હવે એવી જ રીતે નીચે જોઈશું આપણે પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ વસ્તુ તમે ઉચકી શકશો નહીં શા માટે? હવે શું કીધું, બે વસ્તુ આપણને આપી છે, એમાંથી કઈ વસ્તુ આપણે ઉચકી ન શકી? એક આપી છે સ્કૂલ બેગ અને બીજું આપ્યું છે ટેબલ। હવે ટેબલ વજનવાળું હોય તો એ આપણાથી ઉચકી શકે નહીં, સ્કૂલ બેગ તો આપણાથી ઉચકી શકાય, તો જવાબમાં શું આવશે કે ટેબલ દફતર કરતાં ભારે હોવાથી ઉચકી શકાશે નહીં, કેમ કે ટેબલ કેવું હોય તો કે ભારે હોય તે આપણાથી ઉચકી શકે નહીં। હવે એવી જ રીતે આપણે નીચે જોઈશું પ્રશ્ન નંબર 3, તમારા ઘરની તમે ઉચકી શકતા હોય તેવી 6 વસ્તુઓના નામ લખો। આપણા ઘરમાં કઈ કઈ વસ્તુ એવી હોય કે આપણે વજનવાળી વસ્તુ ઉચકી શકી નહીં અને હલકી હોય તે આપણે ઉપાડી શકી, તો કઈ કઈ એવી આવશે ઉપાડી શકાય એવી વસ્તુ, તો કે ગ્લાસ, દફતર, વેલણ, સાવરણી, થાળી અને દડો, આ 6 વસ્તુ એવી છે કે જે આપણે ઉપાડી શકીએ। હવે એવી જ રીતે એને નીચેનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, તમારા ઘરની તમે ન ઉચકી શકો તેવી 3 વસ્તુઓના નામ આપો। હવે આપણે વજનવાળી વસ્તુ ન ઉચકી શકીએ તો આપણે એવી વસ્તુના નામ લખવાના છે, તો એમાં ટેબલ, કબાટ અને પાણીની ડોલ, આ વસ્તુ 3માંથી એક આપણી કીધે ઉપાડી શકાય નહીં, કેમ કે તે કેવી હોય, ભારે હોય। હવે એવી જ રીતે નીચે પ્રશ્ન નંબર 5 આવે છે, નીચેનામાંથી કઈ બેગ તમે સહેલાઈથી ઉચકી શકો કહો કેમ? હવે નીચે આપણને 2 બેગ આપી છે, એક સ્કૂલ બેગ આપેલી છે અને એક ટ્રાવેલિંગ બેગ આપી છે, આમાંથી આપણે સહેલાઈથી કઈ બેગ ઉચકી શકીએ તો કે સ્કૂલ બેગ, કે સ્કૂલ બેગ ટ્રાવેલિંગ બેગ કરતાં હલકું હોવાથી સહેલાઈથી ઉચકી શકાશે, હું કામ ઉપાડી શકાય તો કે એ વજનમાં હલકું એટલે આપણે સહેલાઈથી ઉચકી શકી। આવી જ રીતે આપણે આ પાઠ પૂર્ણ કરીશું। બાળ મિત્રો, તમને આ વિડીયો જોવાની ખૂબ મજા આવી હશે, વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। હવે પછીનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું, થેન્ક યુ।